શનિવારે સુરત સહિત રાજ્યભરનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રમાસ પ્રમોશન સાથે આવ્યું છે, જેમાં આ વખતે પણ વરાછા ખાતે આવેલા આશાદીપ વિદ્યાલયના 34 વિદ્યાર્થીઓએ મેદાન મારી સુરતનું નામ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રાખ્યું છે. ત્યારે અમારી ટીમ દ્વારા મુલાકાત લેવાઈ હતી. આ સમયે ટ્રસ્ટી અને વિદ્યાર્થીઓ શું કહ્યું છે તે જાણીએ. આજે શનિવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં આજે જે રીતે સુરતીજનોને આશા હતી કે વરાછામાં આવેલા આશાદીપ વિદ્યાલય દર વખતે પરિણામમાં મેદાન મારી જાય છે, તે રીતે જ પરિણામ આવ્યું છે. આશાદીપ વિદ્યાલયના 34 વિદ્યાર્થીઓએ રાજ્યમાં ટોપર આવીને આશાદીપ સ્કૂલનું નામ સુરત તથા રાજ્યમાં રોશન કર્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું માસ પ્રમોશન સાથેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. માસ પ્રમોશન સાથેના 100% પરિણામથી હોશિયાર વિદ્યાર્થીઓને પર્સન્ટાઇલ કપાતા ગ્રેડમાં ફેરફાર થયો હોવાથી રોષ સાથે નિરાશા વ્યક્ત કરી રહ્યા છે. બોર્ડ દ્વારા જાહેર થયેલા પરિણામમાં રાજ્યભરમાંથી 691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. સુરતમાંથી 187 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સમગ્ર શહેરની શાળાઓમાં આશાદીપ ગ્રુપની સ્કૂલના 34 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. પરિણામથી નારાજ ઘણા વિદ્યાર્થીઓએ કહ્યું છે કે માસ પ્રમોશન કરતાં પરીક્ષા લેવાઈ હોત તો હજુ સારું તેવું રિઝલ્ટ આવેત અને સારા પર્સન્ટાઇલ માર્ક પણ આવ્યા હોત. વિદ્યાર્થીઓને ગુલાબ આપીને શુભકામનાઓ અપાઈ હતી. આશાદીપ ગ્રુપના સ્કૂલના સંચાલક મહેશભાઈએ જણાવ્યું હતું કે સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓએ એક મેસેજ આપવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો હતો. શાળામાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી શાળાના સંચાલકો મળીને વૃક્ષારોપણ કર્યું હતું. સમગ્ર દેશ અને વિશ્વની જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ રહી છે તે જોતા વૃક્ષારોપણ કરીને જ સંદેશો આપી રહ્યા છે. આગળ વધવાની સાથે પ્રકૃતિની જતન પણ જેટલું છે તેટલું જરૂરી કરવું વધુ જણાઈ રહ્યું છે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં મળેલી સફળતાને યાદગાર બનાવવા માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આજે 12 કોમર્સનું પરિણામ આવ્યું છે. સરકારશ્રી દ્વારા આજે ત્રીજું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જો દર વર્ષેની કમ્પેરિઝન કરવા જાય તો કોમર્સનું પરિણામ ખૂબ જ નીચું છે, કેમ કે ગત વર્ષે 189 એવન ગ્રેડ હતા અને આ વખતે માસ પ્રમોશન છે છતાં બી 187 એવન ગ્રેડ છે આખા સુરતના. એની અંદર 34 વિદ્યાર્થીઓ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના એવન ગ્રેડ સાથે પર્સન્ટેજમાં પણ ટોપ છે અને ટકાવારીની દ્રષ્ટિએ જોવા જોઈએ તો 99.99ના 2 વિદ્યાર્થીઓ છે. એટલે એવું કહી શકાય કે ગુજરાતમાં સંભવિત પ્રથમ પણ હોઈ શકે. અને આ સેલિબ્રેશન માટે અમે ખાસ આ બધા વિદ્યાર્થીઓને અભિનંદનની સાથે સાથે આજે એક વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે. 500+ પ્લાન્ટ્સ આ કેમ્પસની અંદર અમે વાવવા જઈ રહ્યા છે. તો સમાજમાં એક નવી પહેલ થાય અને એક સારો મેસેજ જાય એના માટે અમે આજે દરેક એવન ગ્રેડના વિદ્યાર્થીઓ આજે આજે આવ્યા છે એમના હાથે અમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, જેથી થોડા સમય પહેલાં જ જે આખા સમાજે આખા દેશે આખા વર્લ્ડે ઓક્સિજનની કિલ્લતને કારણે જે સમસ્યા ભોગવી છે એ ફરીવાર કોઈ દી આવો કુદરતી હોનારત થાય તો વૃક્ષો જેવું એક વિકલ્પ છે કે જેના દ્વારા આપણે મેક્સિમમ ઓક્સિજન મેળવી શકીએ. અને એમાં ખાસ કરીને આવું યંગ જનરેશન એજ્યુકેશનના વિદ્યાર્થીઓ જો આવું કાર્ય કરે તો સમાજમાં ખૂબ જ એક મોટો દાખલો એક્ઝામ્પલ બેસાડી શકાય એના માટેનું આજે એક આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ કથરિયા દિશાન ભાવેશભાઈ છે અને મારે 99.99 PR અને 95.71%. આટલો સારો રિઝલ્ટ આવ્યા પાછળનો મુખ્ય શ્રેય કોને આપશો અને કઈ પ્રકારની મહેનત હતી? અમારે ટીમ એફર્ટ હતી. આશાદીપ ગ્રુપ હાર્ડવર્ક માટે જાણીતું છે. અમારા માટે તો ઈટ સ્લીપ હાર્ડવર્ક રિપીટ જેમ જ મહેનત હતી છેલ્લા 2 વર્ષથી. અચ્છા, કોરોનાની કારણે કઈ પ્રકારે સ્કૂલ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો? કોરોનામાં પણ જ્યારે ઓનલાઈન શરૂ થતું હતું ત્યારે તો ઓનલાઈન પણ A1 ગ્રેડ જેવું જ કામ ચાલુ હતું અને ઓફલાઈન થયું ત્યારે પણ ટોપ ક્લાસ કામ જ શરૂ હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.